આજે આપણે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર થ્રી રીડ નંબર વન મેનેજ યોર સ્ટ્રેસના પાઠના બે વિભાગમાં આપણે ટ્રાન્સલેશન જોઈ ગયા હવે આપણે બીજા ત્રીજા ભાગમાં આપણે એક્સરસાઇઝ સ્વરૂપમાં શોર્ટ નોટ્સ જોવાની છે ત્યારબાદ ચોથા વિભાગમાં એટલે કે પાર્ટ ફોરમાં આપણે આ જ પાર્ટના ક્વેશ્ચન આન્સર ટ્રુ ફોલ્સ અને વોકેબ્યુલરી જોવાની છે તો મિત્રો આ ત્રીજા વિભાગમાં આપણે શોર્ટ નોટને જોઈશું મિત્રો શોર્ટ નોટની અંદર તમને મેં ટેકનિક બતાવેલી છે તે મુજબ જ આપણે કામ કરવાનું છે અગાઉ વર્લ્ડ વાળા પાર્ટની અંદર નોટ કેવી રીતે યાદ રાખવી ક્વેશ્ચન આન્સર કેવી રીતે યાદ રાખવા તે બાબતમાં આપણે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરી ગયા છે તો તે વિડીયો તમારે ન જોઈને જોઈ લેવાનું ચલો મિત્રો તો હવે પહેલા એ વાત કરી કે આ રી આ થ્રીનો રીડ નંબર વનમાં કુલ બે ટૂંકનોટ છે તેમાં પહેલી ટૂંકનો સૌથી મોસ્ટ આઈએમપી છે એ બરાબર પાકી કરજો આમાં બીજી જેવું ટૂંકનોટ આપું છું તે ઓછી આઈએમપી છે એટલે મધ્ય વિદ્યાર્થી બીજી ટૂંકનો ન પાકી કરે ચાલશે હવે આ જ યુનિટ નંબર થ્રીનો રીડ નંબર ટુ પાછો આવશે એમાં પણ આપણે એક ટૂંકનોન ભણવાની છે એટલે આ રીડ વનની બે ટૂંકનોન અને રીડ ટુની એક એટલે ટોટલ ત્રણ ટૂંકનોન રહી આ ત્રણેય ટૂંકનો જે તમે પાકી કરો તેના એના બેનિફિટ એના લાભ શું તે ક્યાં તમે ટૂંકનોનમાં પાકું થઈ ગયું એમાં કામ લાગે લખવા ઉપરાંત સ્ટ્રેસ મેનેજમેન્ટનો નિબંધ આવે સ્ટ્રેસ મેનેજમેન્ટનો રિપોર્ટ આવે સ્ટ્રેસ મેનેજમેન્ટની સ્પીચ આવે એમાં પણ તમને આ જ ત્રણ ટૂંકનોના વાક્યો પેરેગ્રાફના ના સ્વરૂપમાં લખી એટલે તમારો નિબંધ રિપોર્ટ સ્વીચ થઈ જાય રેડી તો મિત્રો આપણે ટૂંકણાની શરૂઆત કરીએ પહેલી ટૂંકણાનો ટાઇટલ છે ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ સ્ટ્રેસ રિડ્યુસ એટલે ઘટાડવા માટેની ટેકનિકો અથવા ધ સેલ્ફ હિપ્નોસિસ ટેકનિક શ્વાસ સંમોહનની ટેકનિક અથવા સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પોતાની જાતમાં સુધારો ઓન રિડ્યુસિંગ સ્ટ્રેસ સ્ટ્રેસ ને ઘટાડવાના વિષય પર આપણી જાતમાં કઈ કઈ ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે આ રહે ત્રણ ટાઇટલ મિત્રો આ ત્રણ વાળી કોઈ પણ ટાઇટલ આવે તો આ રીતે તમારે ટૂંક લખવાની છે તે પહેલાં જો તમને ધ સેલ્ફ હિપ્નોસિસ ટેકનિક પૂછે આટલું જ તો આ ટૂંકનો અંદર બે ભાગ આવશે એ બે ભાગ હું તમને કહીશ કે આ બે ભાગ જ્યારે ધ સેલ્ફ હિપ્નોસિસ ટેકનિક પૂછે ત્યારે આ બે ભાગ લખજો બાકીનું કંઈ લખતા નહીં એવું તમને ઇન્ડિકેટ કરીશ રેડી સ્ટાર્ટ તો પહેલો સવાલ હા મિત્રો આ ટૂંકનોને કેવી રીતે યાદ રાખવી સવાલ જવાબ કેવી રીતે યાદ રાખવા એના વિશેની વિસ્તૃત ચર્ચા આપણે

ડ્યુરિંગ મેન્ટલ સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તાણ આવે ત્યારે તમારી જાતને મદદ કરવા માટેની કુલ બે ટેકનિકો છે હવે મિત્રો હું તમને જે મેઇન સમજાવું તે જરા જુઓ પહેલા બરાબર સમજી લેજો હું અહીંયા યોર સેલ્ફ છે અહીંયા યુ છે ને અહીંયા યોર છે રેડી તમારે નક્કી કરવાનું કે આ નિબંધ ટૂંકનો મારે સામેવાળાની સાપેક્ષમાં લખવું છે તો પછી યુ યોર ને યોર સેલ્ફ લખજો જો આ ટેકનિકો અને આ જે એક્સરસાઇઝો છે એટલે આપણે માટે પણ લાગુ પડે એટલે તમે અહીંયા વી યુ છે ત્યાં વી આ યોર સેલ્ફ છે ત્યાં અવર સેલ્ફ હું લખું છું આ યોર સેલ્ફ છે ત્યાં અવર સેલ્ફ લખવાનું બરાબર અવર સેલ્ફ ત્યાં અહીંયા ત્યાર પછી જ્યાં યુ છે ત્યાં વી લખવાનું રેડી અને જ્યાં યોર છે ત્યાં અવર લખવાનું આમ વી અવર અવર સેલ્ફ આ ટ્રોનનો ઉપયોગ કરીને પણ તમે નિબંધ સ્પીચ લખી શકો છો રેડી અને રિપોર્ટ પણ લખી શકો રેડી ઓકે ચાલો એ તમારે ડિસાઇડ કરવાનું હવે કે મારે વી અવર ને અવર સેલ્ફ લખવું છે કે યુ યોર ને યોર સેલ્ફ લખવું છે રેડી ચાલો પૂરા માર્ક્સ મળશે ટેન્શન નહીં લેતા ચલો ડ્યુરિંગ મેન્ટલ ડે આર ચાલો હવે એ બે મેઇન ટેકનિક કઈ છે કે આર ટુ સ્ટોપ હોય છે પહેલી ટુ ઓવર થિંકિંગ બીજી છે સેલ્ફ રેડી બે ટેકનિક થઈ વેન યુ આર ઓવરલોડેડ જ્યારે તમે બોજ તમારે માટે ઓવરલોડેડ એટલે કે વધુ પડતો બોજ હોય એન્ડ યુ હેવ લેસ ટાઈમ અને તમારી પાસે ટાઈમો ઓછો હોય આમ કામનો લોડ વધારે હોય અને ટાઈમો ઓછો હોય ત્યારે મેન્ટલ પ્રેશર એન્ડ સ્ટ્રેસ સ્ટાર્ટ ત્યારે મેન્ટલ પ્રેશર અને સ્ટ્રેસ સ્ટાર્ટ થઈ જાય બિલ્ડિંગ અપ ઇન યોર માઇન્ડ બિલ્ડિંગ અપ એટલે નિર્માણ થવાનું તમારા માઇન્ડમાં આ બે વસ્તુ સ્ટ્રેસ અને મેન્ટલ પ્રેશર એ બે સ્ટાર્ટ થઈ જાય માઇન્ડની અંદર બ્યુટઅપ થવાનું એટલે કે નિર્માણ થવાનું એઝ એ રિઝલ્ટ અને એના ફળ સ્વરૂપે એટલે કે તમારામાં મેન્ટલ પ્રેશર આવી જાય મેન્ટલ સ્ટ્રેસ આવી જાય તો માઇન્ડ ગોઝ ઓવર થિંકિંગ ત્યારે તમારું માઇન્ડ વધુ પડતું વિચારવા લાગી જાય રેડી તો બરાબર જોજો મિત્રો જે બોલું તે ધ્યાન આપજો જરા હવે સાંભળો તમને જો પૂછે કે માત્ર લખો ધ ટેકનિક ઓફ ટેકનિક ધ ટેકનિક ટુ સ્ટોપ ઓવર થિંકિંગ આટલું જ ટાઈટલ પૂછે હું ધ ટેકનિક ટુ સ્ટોપ ઓવર થિંકિંગ આટલું પૂછે ટો તો આટલું કાઢ નાખો અને આ બધું લખો બરાબર ત્યાર પછી અર્યા એક્સપ્લેન ધ ફર્સ્ટ ટેકનિક ઇન ડિટેલ એટલે કે જ્યારે ટુ સ્ટોપ ઓવર થિંકિંગ ઓવર થિંકિંગને સ્ટોપ કરવું હોય તેની એક્સરસાઇઝ છે ચાલો તો ધ ફર્સ્ટ ટેકનિક ઇઝ એટલે એબાઉટ સ્ટોપ ઓવર થિંકિંગ આ સ્ટોપ ઓવર થિંકિંગ એટલે બરાબર સાંભળો હું તમને જે બોલું તી કે તમને જો પૂછે કે ધ ટેકનિક टू स्टॉप ओवर थिंकिंग आठवा द टेक्निक स्टॉप ओवर थिंकिंग આ બેમાંથી કોઈ એક ટાઇટલ આવે પ્રો આટલું નહી લખવાનું આ બધું લખો પછી આ બીજો મુદ્દો પર લખો અને આ ત્રીજો મુદ્દો લખ દેવાનું આરિયા આરિયા બરાબર આ પહેલો બીજો ત્રીજો ત્રમો મુદ્દા લખી કાઢો એટલે તમારી ટુકનો સ્ટॉप ओवर थिंकिंग આઠવા ટુ સ્ટોપ સ્ટોપ ઓવર હા બરાબર સ્ટોપ સ્ટોપ ઓવર થિંકિંગ થઈ ગયા રેડી ચાલ હવે તો ધ ફર્સ્ટ ટેકનિક ઇઝ અબાઉટ સ્ટોપ ઓવર થિંકિંગ યુ હેવ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ તમારે ઓવર થિંકિંગ કરવાનું બંધ કરી દેવાનું એન્ડ લેટ યોર માઇન્ડ એન્ડ કામ અને તમારા માઇન્ડને આરામ અને શાંત કરી દેવાનું આરામની સ્થિતિમાં લાવી દેવાનું શાંત કરી દેવાનું ઇન ધીસ ટેકનિક ચાલો આ ટેકનિકમાં શું કરવાનું તો આ મંટર બોલવાનું આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ મને કોઈ ઈચ્છા અપેક્ષા નથી એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ અને હું જે કાંઈક ઘટના બનશે તેની તેને હું પહોંચી વળીશ ડીલ વિથ એટલે ને પહોંચી વળવું વેન ઇટ એ પણ જયારે ઘટના બનશે ત્યારે સે ટુ યોર સેટ મંત્ર આ મંત્ર તમારે કહેવાનો યોર તમારી જાત નહી રિપીટેડલી વારંવાર ડ્યુરિંગ ધ ડે દિવસ દરમિયાન આઈ હેવ નો એક્સપેક્ટેશન મને કોઈ અપેક્ષા નથી એન આઈ વિલ ડીલ બસ હવે આ તમે ન લખશો ચાલ સારી આ ઉપર આવી ગયું છે મિત્રો એટલે આ નહીં લખવાનું ઉપર આવી ગયું છે એટલે આ હવે રેડી ચાલ એ આવી ગયું છે અહીં પૂર્ણ રામ કરી દેજો ચાલો આગળ ચાલીએ વોટ આર ધ બેનિફિટ ઓફ ધીસ ટેકનિક ચાલો ટેકનિકનો ફાયદો શું તો કે ધીસ મંત્ર વિલ હેલ્પ યુ ટુ કામ ડાઉન યોર એક્સાઇટમેન્ટ આ મંત્ર તમને અથવા અસ અમને ટુ કામ ડાઉન શાંત કરવામાં યોર તમ તમારી એક્સાઇટમેન્ટ અથવા ઓવર એક્સાઇટમેન્ટ આપણી એક્સાઇટમેન્ટ એન્ડ ડિક્રીઝ સ્ટ્રેસ લેવલ અને સ્ટ્રેસ લેવલને ઘટાડશે ચાલો ધ બેનિફિટ ઓફ ધીસ ટેકનિક અહીં ધીસ લખતો તો પણ ચાલે ટેકનિક આ ટેકનિકનો બેનિફિટ શું છે તો કે ઇઝ ધેટ એવો છે કે યુ કેન ગેઇન ગેઇને પ્રાપ્ત કરો ગેઇનને ગેટ લખો પણ ચાલે યુ કેન ગેટ તમે મેળવી શકો છો મેક્ઝીમ એનર્જી મહત્તમ એનર્જી મેળવી શકો છો એટ ધ સ્ટાર્ટ ઓફ યોર ડે ઓફ વર્કિંગ તમારા કામ કરવાનો દિવસ જ્યારે શરૂ થાય ત્યારે ત્યારથી તમારો મેક્ઝિમમ ઉર્જા હોય તમારી હાફ એનર્જી નેગેટિવ થિંકિંગમાં જે વેસ્ટ થતી થશે નહીં બાય જસ્ટ થિંકિંગ અબાઉટ નો એક્સપેક્ટેશન્સ મને કોઈ અપેક્ષા નથી એવું વિચારવાથી જ તમારા માટે હાફ એનર્જી બચી જશે અને મેક્સિમમ એનર્જી તમે કામ કરશો એન્ડ સ્ટોપ ઓવર થિંકિંગ અને ઓવર થિંકિંગ બંધ કર્યું તો આમ પહેલો મુદ્દો બીજો અને ત્રીજો આ ત્રણ તમારે લખવાના ટુ ઓવર થિંકિંગ વાળા મુદ્દામાં ટેકનિકમાં રેડી ચલો હવે એક્સપ્લેન ધ સેકન્ડ ટેકનિક ચલો હવે સેકન્ડ ટેકનિક વિશે ડિટેલમાં સમજાવો તો ધ સેકન્ડ ટેકનિક ઇઝ અબાઉટ સેલ્ફ હિપ્નોસિસ હવે અહીંયા ફરી ભાઈ બીજી ટૅકનોલિક જુઓ કે ડિસ્ક્રાઈબ એટલે વર્ણન કરો ધ સેકન્ડ ટેકનિક સેલ્ફ હિપ્નોસિસ સેલ્ફ હિપ્નોસિસ વિશે સમજાવો વર્ણન કરો તો એની ટૂંકણમાં પહેલો બીજો ટ્રીજો મુદ્દો નહીં લખતા રેડી એ ચોથો મુદ્દો પાંચમો અને છઠ્ઠો મુદ્દો લખી દેજો રેડી ત્રણ મુદ્દા લખી દેજો આમ આમાં કેટલી બધી ટૂંકણો આવીએ ચાલો તમારી વાત શરૂઆત જ્યારે આના વિશે પૂછે તો એમ કરવાનું કે ધ નહીં લખો ત્યારે ધ ટેકનિક ઇઝ અબાઉટ સેલ્ફ હિપ્નોસિસ હેઝ આ આ પકડ નાખો રેડી જો આ કર નાખો તો આમ ધ ટેકનિક ઇઝ અબાઉટ સેલ્ફ હિપ્નોસિસ હેઝ મેની સ્ટેપ્સ સેલ્ફ હિપ્નોસિસ વિશેની ટેકનિકને આપણને લખવાનું ટેકનિકને ઘણા બધા સ્ટેપ્સ છે રેડી આ રીતે લખો જો ઉપરથી બોલ વાક્યો ધ ટેકનિક અબાઉટ સેલ્ફ હિપ્નોસિસ હેઝ મેની સ્ટેપ્સ સેલ્ફ હિપ્નોસિસ ટેકનિકને ઘણા સ્ટેપ્સ છે આટલું લખી લેવાનું રેડી તો પણ ચાલે આમાં પણ લખો ને પેલી આના વિશે પૂછે તો લખી દે ચાલો ચાલો એના સ્ટેપ્સ કયા કયા સેટ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યુર આઈઝ ખુરશીમાં બેસો અને તમારી આંખો બંધ કરો કાઉન્ટ બેકવર્ડ ફ્રોમ નાઇન્ટી નાઇન ટુ સેવન્ટી એન્ડ બ્રીડ ડીપલી બ્રીડ ડીપલી ઊંડો શ્વાસ લો આમ નવ્વાણું સિત્તેર સુધીનું કાઉન્ટ ડાઉન કરો અને શ્વાસ ડીપલી ઊંડેથી લો ત્રીજો મુદ્દો કાઉન્ટ ડાઉન ફ્રોમ સિક્સટી નાઇન ટુ થર્ટી ઓગણ સિત્તેર થી ત્રીસ સુધીનું કાઉન્ટ ડાઉન કરો અહીંયા તમે કાઉન્ટ ડાઉન પણ લખી શકો છો ચાલો

લિફ્ટમાં છો વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ એ લિફ્ટની બહાર કુદરતી સુંદર દ્રશ્યોવાળી લિફ્ટ લક્ઝરસ લિફ્ટમાં તમે બેઠા છો બાર સરસ મજા દ્રશ્યો છે લિફ્ટમાં બેઠા બેઠા તમારે અનુઅવલોકન કરતા છો મનમાં એમ માનવાનું એસજી અરાઈવ એટ ઝીરો જેવા તમે ઝીરો પર આવો કે તરત જ યુ નીડ ટુ સ્ટાર્ટ ઇમેજિન ડેટ યુ નીડ ટુ સ્ટાર્ટ તમારે કલ્પના કરવાનું શરૂ કરવું પડે કરવાની જરૂર છે ધેટ કે યુ એન્ટર ઇન એ રૂમ તમે એક રૂમ માં પ્રવેશી રહ્યા છો ધેટ ઇઝ ફર્નિશ્ડ વેલ જેનું સારી રીતે રાચ રચલું કરેલું છે બનાવેલું સજાવટ કરેલી છે જસ્ટ એઝ યુ લાઈક તમને જેવું ગમે છે તેવું જ ચલો મિત્રો તો અહીંયા જુઓ જરા ફરીથી જરા જોઈ લેજો અહીંયા તમે કાઉન્ટ ડાઉન લખો તો ચાલશે રેડી ચાલો એટલે બધા સરખા થઈ જાય વાક્ય પછી આમ જો કાઉન્ટ ડાઉન કાઉન્ટ ડાઉન કાઉન્ટ ડાઉન નંબર બે આ વાક્યને શોર્ટકટમાં લખવું તો આ રીતે લખાય ધ ટેકનિક અબાઉટ હિપ સેલ્ફ હિપનોસિસ હેઝ

મન શાંત થઈ જાય છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જે ખૂબ અગત્યનું છે ટુ મેન્ટેન મેન્ટેન જાળવી રાખવાનું અને ટુ કીપ તો પણ ચાલે ટુ કીપ ટુ કીપ મેન્ટલ કેપેસિટી મેન્ટલ કેપેસિટીને જાળવી રાખવા માટે જરૂરી છે ટુ મેન્ટેન કીપ પણ ચાલે બરાબર ચાલો ચલો આગળ ચાલીએ વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ મેન્ટલ એક્સરસાઇઝ રેગ્યુલરલી ભાઈ મેન્ટલ એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવું શા માટે જરૂરી છે તો કે બાય ડુઈંગ એબો મેન્શન એક્સ જો તમને અલગ અલગ પૂછે તો આની લખવાનું આની લખવાનું ખાલી એક્સરસાઇઝ લખવાનું બાય ડુઈંગ એબો મેન્સન્ડ એક્સરસાઇઝ રેગ્યુલરલી ઉપર બતાવેલી એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવાથી વી કેન ગેઇન અથવા વી કેન ગેટ આપણે મેળવી શકીએ છીએ અહીંયા ગેટ લખો તો પણ ચાલે મેની થિંગ્સ ઘણી બાબતો મેળવી શકે ઇન અવર બોડી ડે રિડ્યુસ એંગર એ આપણો ગુસ્સો ઘટાડે ફ્રસ્ટ્રેશન હતાશા ઘટાડે બુસ્ટ અવર કોન્ફિડન્સ આપણા આત્મવિશ્વાસને વધારે બુસ્ટ કરે લોઅર બ્લડ પ્રેશર આપણે બ્લડ પ્રેશર કરે ઓછું કરે અવર બોડી લાઇટન બનાવે ચરબી વધી જાય કોલેસ્ટ્રોલ નહીં વધી જાય એટેક નહીં આવે બરાબર તો આ રીતે આમાં કુલ ત્રણ હું ફરીથી બોલું પહેલો બીજો ત્રીજો મુદ્દો પહેલો બીજો ત્રીજો મુદ્દો એ તમને કઈ ટૂંકનો પૂછે તો લખવાનો આર્યા સ્ટોપ ઓવર થિંકિંગ વાળામાં રેડી ચાલો પછી ચોથો પાંચ છઠ્ઠો મુદ્દો શેમાં લખવાનો ચોથો પાંચમો છઠ્ઠો મુદ્દો આ સેલ્ફ હિપ્નોસિસ પૂછે તેમાં રેડી અને આ બધા છ મુદ્દા એમાં લખવાના ટેકનિક્સ બહુ વચન પૂછે ટેકનિકો તો પછી બંને છ મુદ્દા લખવાના ચાલો તો ઘણું બધું સમજાવ્યું મિત્રો તો આ બધા મુદ્દાઓને પછી એક સાથે પેરેગ્રાફ અહીંયા લખવાના છે મિત્રો મારી યુટ્યુબ ચેનલનું નામ છે અરુણ પારેખ ભ્રાટા અને ટાઈપ કરીને યુટ્યુબ ચેનલને ઓપન કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો જો તમને પસંદ પડે તો એને યુટ્યુબ પર થી લિંક લઈને વોટ્સઅપમાં ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં તથા ટ્વિટરમાં તમારા ગ્રુપમાં એ લિંકને મોકલો જેથી કરીને અન્યને પહેનો લાભ થાય ચલો મિત્રો હવે આ રીતે તમારે એ ટૂંકનોને આ રીતે પેરેગ્રાફ પાડીને લખવાનું છે રેડી અને મુદ્દા રૂપે લખો તો પણ ચાલે પણ પેરેગ્રાફ પાડીને લખો તો સારું હા જ્યારે એ પેરેગ્રાફની અંદર જ્યારે આવા સ્ટેપ્સ આવતા હોય ત્યારે આવા સ્ટા આવા આવા સ્ટાર આવા ટપકા કરી લખો ચાલે ચાલો બીજી ટૂંકનું નામ છે સ્ક્રીન એક્સરસાઇઝ

ચલો પહેલું તમને પોઝિટિવ થિંકિંગ મેથડ વિશે પૂછે તો પહેલો પોઈન્ટ લખવાનો વોટ ઇઝ ધ પોઝિટિવ થિંકિંગ તો ઇન પોઝિટિવ થિંકિંગ મેથડ પોઝિટિવ થિંકિંગ મેથડમાં ધ ઓથર લેખક લેખક એકચ્યુઅલી વોન્સ એ આપણી પાસે ખરેખર ઈચ્છા રાખે છે યુ એટલે આપણી તમારી પાસે અર્થ લખો તો પણ ચાલે ટુ એન્ટિસિપેટ ધારણા કરવાનું એબાઉટ યોર ફ્યુચર સક્સેસ તમને ભવિષ્યમાં સફળતા મળવાની જ છે તેના વિશેની ધારણા કરવા લેખક આપણને કહે છે અહીં વન્સને બદલે સેઇઝ લખો તો પણ ચાલે સઈઝ અહીં વોન્સને બદલે સેઝ લખો તો પણ ચાલે આવીને એકની જગ્યાએ બીજો શબ્દ બીજાની જગ્યાએ ત્રીજો એટલે કન્ટિન્યુટી રહી એમ ચાલો ભૂલી જાય તો બીજો શબ્દ શબ્દો વોટ આર ધ સ્ટેપ્સ ઇન ધ પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ થિંકિંગમાં કયા કયા સ્ટેપ્સ છે અથવા એન્ટિસિપેટિંગ સક્સેસમાં કયા કયા સ્ટેપ્સ છે અને વેન ઇઝ ઇટ યુઝ તેનો ઉપયોગ ક્યારે થાય ચાલો તો ધેર આર વરી એટલે મેની અહીં મેની પણ લખાય મેની ધેર આર મેની સ્ટેપ્સ ઇન ધ પોઝિટિવ થિંકિંગ

અહીં હેન્ડલ લખી દેજો અને તમને આરામ અને શાંતિની લાગણી થાય છે ચાલો બીજું સ્ટેપ સ્ટે વિથ ધોઝ પોઝિટિવ થોટ્સ આજ હકારાત્મક વિચારોની સાથે રહેવાનું એન્ડ બ્રિંગ ડેમ બેક અને એને પાછા લાવ વિથ યુ ઇનટુ ટુ કરંટ સિચ્યુએશન જે તમે ભવિષ્યમાં ગયા હતા કે ભાઈ મને ભવિષ્યમાં સફળતા મળવાની છે મને ભવિષ્યમાં આ રીતનું થવાનું છે એને હવે કરંટ સિચ્યુએશન હાલની સ્થિતિમાં એ પાછ લઈ આવો એટલે કે હાલની સ્થિતિમાં પાછા આવી જાઓ ડેન સ્લોલી ઓપન યોર આઈસ અને તમારી આંખને ધીમેથી ખોલો ડઝ ધ પોઝિટિવ થિંકિંગ મેથડ અને એન્ટિસિપેટિંગ સક્સેસ હેલ્પ ટુ ફોકસ ઓન પોઝિટિવ ફ્યુચર ભવિષ્યની હકારાત્મક બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતમાં આ એન્ટિસિપેટિંગ સક્સેસ અને પોઝિટિવ થિંકિંગ મેથડ કેવી રીતે મદદરૂપ થાય છે તો એઝ ડીઝ મેથડ ઇન્કલુડ ઓલ પોઝિટિવ થોટ્સ એસ મેથડ ઇન્કલુડ એટલે સમાવેશ કરે છે ઓલ પોઝિટિવ થોટ્સ બધા જ હકારાત્મક વિચારો આ મેથડમાં આવે આમાં કોઈ નેગેટિવ વિચારણા કરવાની આવતી નથી

બેટર ડિસિઝન તમે સારું ડિસિઝન લઈ શકો ઇન યોર વોર્સ સિચ્યુએશન આ બેડ એટલે ખરાબ એની કમ્પન ડિગ્રી થાય સિચ્યુએશન ખરાબ જે સિચ્યુએશન છે તેમાં પણ તમે વધુ સારા નિર્ણય લઈ શકો ઇટ ઓટોમેટિકલ લીડ એ ઓટોમેટિકલી આપણને દોરી જાય છે ટુ એ ગ્રેટ ફ્યુચર સારા ભવિષ્ય તરફ પોઝિટિવ ભવિષ્ય તરફ દોરી જાય છે તો મિત્રો આટલા ત્રણ મુદ્દા આ ત્રણ ત્રણ મુદ્દા તમારે પોઝિટિવ થિંકિંગ મેથડ

વધારે પડતી થઈ જાય ત્યારે ઈટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ત્યારે લગભગ આ નિયર એટલે અબાઉટ લગભગ અશક્ય થઈ જાય છે આ એલવાય વાળા શબ્દો નહીં લખતો હોય ચાલે એટલે એડવર્ડ કહેવાય ક્રિયા વિશેષણ કહેવાય એટલે ઘણી વાર વિશેષણ અને ક્રિયા વિશેષણ ન લખતો હોય ચાલે કારણ કે એમે વાક્યના અર્થમાં ઉમેરો કરતા હોય છે તમે આમ લખતો હોય ચાલે કે ઈટ બીકમ્સ ઇમ્પોસિબલ ફોર યુ તે આપણે માટે અથવા તમારે માટે અશક્ય થઈ જાય છે ટુ થિંક રાઇટ સાચું વિચારવાનું એન્ડ ક્લિયરલી સ્પષ્ટ વિચારવાનું સાચું અને સ્પષ્ટ વિચારવાનું અશક્ય થઈ જાય ત્યારે જ્યારે ઇમોશન્સ આપણા પર હાવી થઈ જાય ત્યારે ઇન ધીસ કેસ આ કિસ્સામાં ફોલો ધ સ્ક્રીન એક્સરસાઇઝ સ્ક્રીન એક્સરસાઇઝને ફોલો કરો ધેર આર વેરિયસ સ્ટેપ્સ ઘણા બધા સ્ટેપ્સ છે વિવિધ વેરિયસ એટલે વિવિધ ઇન ધ સ્ક્રીન એક્સરસાઇઝિસ હવે આ વરી છે કે વરી યાદ રાખજો વેરી નથી વેરીનો મતલબ ઘણું બધું અને વરીનો મતલબ જુદા પાડવું અલગ કરવું એમ ચાલો ચાલો સ્ટેપ્સ તો ક્લોઝ યોર આઈસ તમારી આંખ બંધ કરો િંગ અબાઉટ યોર સ્ટ્રેસફુલ સિચ્યુએશન તમને જે જેને કારણે સ્ટ્રેસ થાય છે એ સિચ્યુએશન વિશે વિચારો એઝ એ ફિલ્મ ઇન ફ્રન્ટ ઓફ યોર માઇન્ડ અને યુની બદલે યોર માઇન્ડ પણ લખાય તમારા મનની સામે સ્ક્રીન પર જાણે ફિલ્મ ચાલતી હોય તેમ જેના વિશે તમને ટેન્શન છે ટાણ છે સ્ટ્રેસ છે તે પરિસ્થિતિને મનના પડદા પર લાવો રિપ્લેસ યોર સેલ્ફ વિથ સમબડી એલ્સ ઓફ સેમ જેન્ડર તમારા જેવી જ પરિસ્થિતિ જેની છે તેવી કોઈક વ્યક્તિને આ પડદા પર લાવો એટલે કે તમારા સ્થાન પર બીજી તમારા જેવી જ વ્યક્તિને લાવો ગીવ એડવાઇસ ટુ ધેટ પર્સન આ વ્યક્તિને તમે એડવાઇસ આપો હુ ઇઝ રિપ્લેસિંગ યુ કે જેને તમે બનેલો છે કારણ કે એ વ્યક્તિને તમારા જેવા સ્ટ્રેસ થાય છે હવે તમે એને જે સલાહ આપી એવી જ સલાહ પ્રમાણે એક્ટ એવી સલાહ પ્રમાણે કાર્ય કરો તમે એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ઓપન યોર આઈસ તમારી આંખ ખોલો અને એક્ટ ઓન યુર ઓન ડીઝ એડવાઇસ આ યુ આર ને બદલે ડીસ પર લખાય એ જ એડવાઇસ પર તમે કામ કરો ચલો વોટ આર ધ મેઇન આઉટકમ્સ ઓફ ધીસ એક્સરસાઇઝ ચલો આ જે તમે સ્ક્રીન એક્સરસાઇઝ કરી તેના આઉટકમ તેનું રિઝલ્ટ શું છે તેનું પરિણામ શું છે તો એઝ એ રિઝલ્ટ ઓફ ઇચ ઇટ ઇલા એક્સરસાઇઝ યુ આર સેટિસ્ફાઈડ વિથ યોર ગિવન સોલ્યુશન અથવા એડવાઇસ અહીં સોલ્યુશન બદલે એડવાઇસ પર લખાય આ એના ઈટ તેના ફળ સ્વરૂપે યુ આર સેટિસ્ફાઈડ તમને સંતોષ થશે વિથ યોર ગીવન સોલ્યુશન તમે હમેવાળી વ્યક્તિને બદલેલી અને એને જે તમે સોલ્યુશન આપ્યું એ સોલ્યુશનથી તમને સંતોષ થશે એન્ડ યુ કેન એક્ટ અહીંયા એન્ડની બાજુમાં અહીંયા યુ છે એમાં મજવાનું કારણ કે યુ પાછો રિપીટ થાય નહીં બે વાક્ય જોડે હોય ત્યારે એન્ડથી જોડે ત્યારે એન્ડ યુ કેન એક્ટ અપન એક્ટ અપન ઇટ અને તેના પર તમે એક્ટ કરો કેરફુલી કાળજીથી જે હમેવાની સલાહ આવી એ જ સલાહ તમારા પ્રોબ્લેમને સોલ્વ કરવા વાપરો યુ વિલ ગેટ ધ બેસ્ટ સોલ્યુશન તમને શ્રેષ્ઠ સોલ્યુશન મળ્યું ફોર યોર પ્રોબ્લેમ્સ ઓલ ડીઝ ટેકનિક્સ हाँ अवे मित्रों अही आज चौथा मुद्दा अब पांचवा मुद्दा अब बन्ने मुद्दा तुम्हारे तो सेमा है स्क्रीन एक्सरसाइज में रेडी चल ऊपर ना पछि पहलो बीजो ततीजो नहीं लिखवाना चलो अबे जो तुम्हें स्क्रीन एक्सरसाइज विषय लगता है तो हम लिखवाणु के दिस टेक्निकस अहीं एस का लिखनो अहीं लिखनो दिस दिस टेक्निक મેન્ટલ બેલેન્સ આ ટેકનિક આપણને માનસિક સમતુલ આપે છે એન્ડ અને તમારા દૂર કરશે મેન્ટલ સ્ટ્રેસ તમારા મેન્ટલ સ્ટ્રેસને દૂર કરશે જો તમે અહીંયા ને વી વાપરતા હોય તો અહીંયા અવર વાપરવાનું રેડી તો મિત્રો આ રીતે તમારે આમાં કુલ કેટલી ટૂંકનો રહી ત્રણ એક તો તમારે સ્ક્રીન એક્સરસાઇઝ નંબર બે પોઝિટિવ થિંકિંગ અથવા એન્ટિસિપેટિંગ સક્સેસ આ બે ટૂંકનો થઈ અને બંનેનું ભેગું આરી બંનેનું ભેગું કે સ્ક્રીન એક્સરસાઇઝ એન પોઝિટિવ બંને ભેગી પણ આવે એટલે આમાં કુલ ત્રણ થઈ સ્ક્રીન સ્કીન એક્સરસાઇઝનું પૂછે તો છેલ્લા બે સવાલના જવાબ લખવાના પોઝિટિવ થિંકિંગ વિશે પૂછે પહેલા ત્રણ સવાલના જવાબ લખવાના રેડી અને બંને વિશે પૂછે પાંચે પાંચ મુદ્દા ઠપકારી દેવાના ચાલો તો એ પાંચે પાંચ મુદ્દા પછી તમે પહેરેગા રૂપે અહીંયા લખજો